નમસ્કાર બાળ મિત્રો, હું વિશ્વનાથ રાવલ ફન એન્ડ લર્ન સ્કૂલ તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. બાળ મિત્રો, આજે આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. આજે આપણે સામાન્ય જ્ઞાન ધોરણ 4ના પ્રકરણ 1 ગુજરાત 1 પરિચય વિશે ભણીશું. બાળ મિત્રો, શું તમે જાણો છો તમે કયા રાજ્યમાં રહો છો, તેનું નામ શું છે, તેની સ્થાપના ક્યારે થઈ? નથી જાણતા તો ચલો આજે ભણીએ ગુજરાત 1 પરિચય. ચલો બાળકો, હવે આપણે જાણીએ આપણા ગુજરાત વિશે. ગુજરાતની સ્થાપના 1 મે 1960માં થઈ હતી. ગુજરાતનું પાટનગર હાલમાં ગાંધીનગર, સ્થાપના સમયે અમદાવાદ હતું. ગુજરાતનું સ્થાન 20° 1' ઉત્તર અક્ષાંશથી 14° 7' ઉત્તર અક્ષાંશ સુધી છે અને 68° 4' પૂર્વ રેખાથી 74° 4' પૂર્વ રેખા સુધી છે. તેનું ક્ષેત્રફળ 196,024 ચોરસ કિલોમીટરમાં છે. ગુજરાતની કુલ વસ્તી 6,03,83,628 છે, જે 2011ની વસ્તી ગણતરી મુજબ છે. દર ચોરસ કિલોમીટરે વસ્તી 308 છે. પછી છે બાળકો ગુજરાતના જિલ્લાઓ. હાલમાં ગુજરાતના 33 જિલ્લાઓ છે અને સ્થાપના સમયે 17 જિલ્લાઓ હતા. ગુજરાતના તાલુકા હાલમાં 250 છે. ગુજરાતના ગામડા 18,225 છે. સ્ત્રી પુરુષ જાતિનું પ્રમાણ. આપણા ગુજરાતમાં સ્ત્રી પુરુષ જાતિનું પ્રમાણ 1,000 પુરુષોએ 918 મહિલાઓ છે. આપણા ગુજરાતમાં સાક્ષરતાનું પ્રમાણ 79.31%, જેમાં પુરુષોનું 87.23% અને મહિલાઓનું 70.73% છે. ગુજરાતના લોકસભાના સભ્યો. ગુજરાતના લોકસભાના સભ્યો 26 છે. રાજ્યસભાના સભ્યો. આપણા ગુજરાતના રાજ્યસભાના સભ્યો 11 છે. વિધાનસભાના સભ્યો. આપણા ગુજરાતના વિધાનસભાના સભ્યો 182 છે. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ. આપણા ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ 1 એપ્રિલ 1963માં થઈ હતી. પ્રથમ મુખ્યમંત્રી શ્રી. આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતા હતા અને વર્તમાનમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી છે. પ્રથમ રાજ્યપાલ શ્રી. આપણા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ શ્રી મહેંદી નવાઝ જંગ હતા અને વર્તમાનમાં રાજ્યપાલ શ્રી ઓમ પ્રકાશ કોહલી. પછી છે સૌથી લાંબી નદી. ગુજરાતની સૌથી લાંબી નદી સાબરમતી છે, જે 321 કિલોમીટરથી પણ વધારે વિસ્તારમાં વહે છે. સૌથી મોટી નદી. ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા છે. એની કુલ લંબાઈ 1,310 કિલોમીટરથી વધારે છે અને ગુજરાતમાં 160 કિલોમીટરમાં વહે છે. સૌથી ઊંચો પર્વત. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર છે, જેની ઊંચાઈ 1,020.576 મીટર છે. સૌથી મોટી જળ પરિયોજના. ગુજરાતની સૌથી મોટી જળ પરિયોજના સરદાર સરોવર બંધ છે. બાળમિત્રો, આજે આપણે જે ભણ્યા એ તમે યાદ રાખજો. આવતીકાલે આપણે આના સ્વાધ્યાય વિશે ભણીશું.